500 રૂપિયા ભારુભાઈ ગોબરભાઈ ગુજરાતી 500 રૂપિયા બટુકભાઈ બચ્ચુભાઈ વરાણ 1000 રૂપિયા જયદેવ કિશોરભાઈ પરમાર 1111 નીરવ નંદાભાઈ માણાવદરિયા 1100 સંકેત સતીશભાઈ દુડાણી 1100 નવનીત ભવનભાઈ પરમાર 1111 સુજીત મુકેશભાઈ મણવાર 1000 મોનિલ દિનેશભાઈ મણવાર 1000 પ્રકાશ રાજુભાઈ જોરા 5100 5100 મયુરભાઈ મેટોડા જીઆઈડીસી 1000 ભરતભાઈ નારણભાઈ સરવૈયા 1000 રવિ દિનેશભાઈ લાલકિયા 1000 શીતલ સોલંકી 500 રૂપિયા વલ્લભભાઈ ગોકળભાઈ ચાણસમા 1100 રૂપિયા નવનીત રમેશભાઈ સરવૈયા 500 રૂપિયા કિશોરભાઈ બાવનજીભાઈ સરવૈયા 1000 કાંતિભાઈ ગુંજાભાઈ મળવાર 1000 દર્પણ અશોકભાઈ ચંદિયારા 1000 અલ્પેશ મણવાર 1000 નિપોલ કિશોરભાઈ મણવાર 1000 ચન્નાભાઈ ખેંગારભાઈ ભરવાર 1000 મનોજ વલ્લભભાઈ મકવાણા 1100 રૂપિયા દીપક રમેશભાઈ સોલંકી 1000 નવનીત ભૈલાભાઈ સોલંકી 500 રૂપિયા રાજેશ રમેશભાઈ સોલંકી 1100 રૂપિયા ધવલ કિશોરભાઈ મણવાર 500 રૂપિયા સુભાષ મગનભાઈ પરમાર પાંચસો રૂપિયા ભાવેશભાઈ દેવસિંહભાઈ અમૃતિયા 500 રૂપિયા વલ્લભભાઈ ગોપાભાઈ ગરાડા 500 રૂપિયા રાજેશભાઈ નરસિંહભાઈ મણવાર 500 રૂપિયા કિશોરભાઈ છોટાલાલ મણવાર 200 રૂપિયા પરસોત્તમભાઈ પોપટભાઈ રામોલિયા 500 રૂપિયા રમણીકભાઈ નારણભાઈ દુડાણી 200 રૂપિયા મોહનભાઈ પોપટભાઈ રામોલિયા 101 પ્રફુલભાઈ જાદવભાઈ બાટિયા 500 રૂપિયા હરેશભાઈ ભીખુભાઈ રાઠોડ 500 રૂપિયા નરેન્દ્રભાઈ મણિભાઈ મણવાર 500 રૂપિયા રસિકભાઈ વજુભાઈ રામોલિયા 100 રૂપિયા મનસુખભાઈ પોપટભાઈ રામોલિયા 251 બાબુભાઈ રવજીભાઈ ખોટ 500 રૂપિયા સતીશભાઈ ભુવનભાઈ દુડાણી 100 રૂપિયા દામજીભાઈ મામજીભાઈ ગગુભાઈ સંધી 200 રૂપિયા મહેશભાઈ નરસિંહભાઈ રામોલિયા 500 રૂપિયા હર્ષકુમાર કિશોરભાઈ 500 રૂપિયા રમેશભાઈ ડાયાભાઈ વાછાણી 251 રૂપિયા કિશોરભાઈ ચપ્પુભાઈ ગેટિયા 100 રૂપિયા સંજયભાઈ દાળિયાવાડા 100 રૂપિયા પ્રભાતસિંહ ડોલુભા પટિયાર 500 રૂપિયા કિશોરભાઈ ભવનભાઈ દુડાણી 500 રૂપિયા જગદીશભાઈ નારણભાઈ વાનાણી 500 રૂપિયા લલિતભાઈ ભગવાનજીભાઈ પાટાણી 1000 રૂપિયા અશ્વિનભાઈ ભીખુભાઈ રામલિયા 500 રૂપિયા બાબુભાઈ સરદાસભાઈ રામલિયા 500 રૂપિયા બાબુભાઈ લાખાભાઈ શંખારવા 1000 રૂપિયા પ્રવીણભાઈ ગોરધનભાઈ સોભાણા દીકરીને હારી બેસી ફોન આપી અને ચટ પર આવી દેવા એવા હા દેવા અને કર્યાવર કર્યો એવા કેમ કે ભૂખ છે કર્યાવર ની વેવા એ ભૂખ ની વાત ના હોય તો કેમ ડાયરેક્ટ કર્યાવર માંગો વેવા એ દુનિયાના રીત રિવાજ પ્રમાણે દેવું પડે બરાબર ને એમને વેરો અમારો રાજા રજવાડો તમે જોઈ લો તમને એવું લાગે છે કે કર્યાવર માં કઈ ખામી રાખી હશે ના એવું લાગે તો નથી પણ આપણું કઈ છે ગણકારી કર્યાવર ની કઈ ચિંતા ના કરો વેવા
તમારે તમામ વસ્તુ આપી છે બધું ટીવી આપ્યો આઈપોશન લેવા કઈ કંપની નો આપ્યો દીવાલમાં ચોટી જાય એલઈડી એવું છે રિમોટ નો આપતા રિમોટ તો ફ્રી આવે દેવા એની હું તમે ખોટો ખર્ચો કર્યો એવા ફ્રી આવે એમાં ક્યાં જ્યાં ખર્ચો એવું છે તો સારું રિમોટ નહીં આપતા અને એનું કારણ છે અમે રિમોટ જે હશે ટીવી આમાં બે જે ચેનલો માંડે સારું એ વાત સાચી છે બાકી જમવાનું બહુ સારું બને કેમ એમાં ભાઈ બોલે કઈ ન ઘટે કા ઓ ભાઈ અને સગુણા આબા એટલા બધું રોવાનું એટલું બધું રોવાનું હોય એ તો વેવાણ દીકરી માવતાનું આંગણ છોડી પારકા ઘરે શાસ્ત્ર જતી હોય તે દીકરી અમારે નવી નવી જાય દીકરી અમારે સુધી પડી ગયું છે તો વડાવી છે દીકરી એ મેં તણ વડાવી અમારી દીકરી નો રવે કહું કે જમાઈ રોતા હોય પણ રીતો ખા ન હોય એ તો વેવાણ તમને જોતા જેવું લાગે કે તમારી દીકરી થોડી ઘણો હવે હાલ એ ઠેક માં આવશે એક મત આવી વેવાણ બે જણા આવજો દીકરી તો રાજા ને હોય કે રોકડી હોય શગુણા ઉમર લાયક થાય તારી સાસરી જવું પડે છે બેટા સાસરે જઈને સાસુ સસરા ની સેવા કરજો મારા બાળ જે દેખે જીણા બોલજો જેઠાણી ને કહે બેન માનજે ઓ દીકરી શગુણા પતિ ને પંડ્યાતોર મારજે હો બેટા કારણ પતિ ને પંડ્યાતોર મારવો એ તો આપણા ભારતીય આર્ય નારી નો ધર્મ છે દીકરી કઈ આવે તો ગાડા ભરી ભરીને કર્યો છે મારા બાળ કાચના ટુકડા આજે છે ને કાલે સવારે વપરાઈ જશે બેટા સાચો કઈ આવે તો તારા માવતો ના સંસ્કાર છે દીકરી સાસરી ગમે એવા દુકડા પડે ને સગુણા તો કોઈ ખૂણામાં બેસીને બે આંસુમાં પાડી દેજો મારા બાળ સાસરિયામાં સાસુ નાદર જેઠાણી ક્યારેક નફાઈ નું વેણ બોલી જાય ને દીકરી તો બે આંસુમાં પાડી દો સગુણા પરંતુ પોકરો ને તરફ આ ઉઠાવીને ન જોતા હો દીકરી સગુણા માતા તો દીકરી ની સહાય હોય છે બેટા સાસરે જતા જતા તારી માતા ના શિખામણ ના બે શબ્દ તારા સાડે ને સેર બાંધી છે બેટા સાડે ને સેર બાંધી છે દીકરી દાયા દીકરી રે Yeah.
પિંગલ ઘટના વેળા પાને તમારી રાત્રે ઉપાસા દીકરી તમારા પિતાને મળી પેલા સર શાસ્ત્ર સીધાઉ સગુણા આઈ પુરત તમાર લોકપા કરવા બા Oh,
નથી અમારા બાપ શુકરણ કે ના પાસે પછી વેલુડા વાગ્યો હોય છે Oh, yeah.
मंदिर साफ करने का है ये हमारे में नहीं आता है तारा नुआ इलाका जी दिस्की तो मारो क्यों की मारे दिस्की 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 मेरा मंदिर साफ कर पसे दिस्की मंदिर साफ करने का हाँ ये वो तो मने नहीं आवड़े बापू नहीं आवड़े नहीं आवड़े की ना तो सिद्धिया खाते हैं तो थोड़ा थोड़ा आवत ही ना है हाँ तो करती ना है फटाफट अब हो जा कचरा उड़ी जा बाबा है चरा हाँ को करो तू बंदे साफ कर है जी तरह है क्या बोल तुम बताओ तो बताओ ना थे हाँ अच्छी तरह के साफ कर मैंने बताओ तो फिर क्या बोल बताएगा नहीं अब खराब पानी आ रहा है बापू मंदिर साफ हो गया आई एम ना बधु पड़ू थे हा यो तुम तो बीजू हूं करावो मैं केम केम करती ना जो ओकरे पाक धर नहीं हो और कौन देती ना है आ कीजा में रुपया भी नहीं होती ना ई तो ल्यावती ना है पाके 20 रुपया मांगती ना है सुबह में दे देने का चल सिर्फ मंदिर साफ कर मंदिर हो गया साहब करने को तो बहुत झड़प रहा था सेला बापू आप खाई भी आई जो क्या बात है हां तो वे डिस्की करवी डिस्की लगा डिस्की एक आदमी लगा दे हां तो आ जाए बताए काय बात है चलो फटाफट सीधे हाथ में रह के हूं आज चलो चलो
આવડે મિસ્કી આવડે તમને કેમ હોય કેમ હોય નથી થઈ ગયું ઝટાફટ આમ કેમ થઈ ગઈ એમ થઈ જાય હું ફટકાણો પડ્યા લગાડી દો લગાડી દો આવડતી ના હે મંદિર પણ હશે મંદિર હશે પૂજારી પણ હશે ભલાવું પણ જવા દે ક્યાં ભગવાન નું મંદિર છે કેનું મંદિર છે ક્યાં ભગવાન નું મંદિર છે પૂજારી મહારાજ પૂજારી હું એમ નથી કેતો એ મંદિર રહ્યું ને એમાં ક્યાં ભગવાન ની મૂર્તિ બેઠી છે મહાદેવ નું અરે તમારે એને એની જ સેવા કરવી પૂજારી મહારાજ એની સેવા કરવી એની જ સેવા કરવી પણ આ બાપુ પાસે ખાટી ખાટી વાઇસ આવતી ખાટી ખાટી ગંધાતી ના તો એને મમ્મી દે નાવા તમે નાઈ આવવા જાઓ પેલા Thank you.
هو عايز يقعد هناك
આજે બ્રહ્મા બોલાવે Yeah.
કોઈ નથીઓ નથી થાવાનો નથી માટે તમે દ્વારકા જાઓ દ્વારિકાનો રાજ જરૂર તમારા દુખણા ભાંગશે એમ નથી કે તમારું મન ફેર થાય છે રૂપી દર્શન સીધા એક દિવસ દર્શન દે દીધા અમે જિંદગી હોય ગયા તારામાં થોડા થઈ ગયા હા પૂજારી માં દુખડા ભાગ છે શેર માટે ની ખોટ છે ને એમ નથી કેતો મારે દીકરો નથી રૂપી દર્શન દીધા હે તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાદ અવશ્ય તમારા મેળા ભાંગશે અને જતા જતા સવાશે ઘીના લાડુ લેવાના કીધા છે તમારે લાડવા ખાવા છે પૂજારી મારે લાડવા ખાવા ના કઈ જગ્યાએ આઈશો રેલવે સ્ટેશન ગોમતી ઘાટે ગોમતી ઘાટ ત્યાં
शिवजी ना चरणे कहता तो सुख करने आएगा परमात्मा अरे हाँ समी रानी अच्छा बोला ना तेरे छपना रूपी दर्शन दिया हे अजमल तुम द्वारे को मजाओ द्वारे का रोनात अवश्य तुम्हारा बड़ा भांग से पर जता जता सवा से रखना लाडू न जड़ जमना दी तो जारी तो मैं साथ लीजिए हाँ महाराणा तमें घना दूर थी रहवा सो थोड़ा करो दामड़ा तो तुमने सवा से रखना लाडू बनाया बोले सते के सवा से रखी लाडू बनाओ ये बोलिया तुम्हारा वाला नहीं
We are.
Yeah.
સમજણ પડી નહીં, વિગતવાર વાત કરો કે કયો તમારો સ્વરાજ છે અને કયો તમારો પરમાત્મા છે. પુષ્પ આપું છું. પુષ્પ પુષ્પ ને પારણી પઠાવજો.
નવ નારી મળી નવ નવા સેવા કરજો એથી કરી અમે પોતે પધારશું અને ભેરવા દત્ત સાર કરશું. અરે હા પ્રભુ રાહુદરાજ. હા તમે મને કેલું પૂછવા એ રાહુદરાજ એના નામ હું શું રાખું છું રાહુદરાજ કન્યા તમને નામ સાંભળો રાજ બીજા પુષ્પા આપ્યા ને એ અમારા પોતાના છે અમારા નામ એવા રૂડા રહેવા રાખજો રુદ્રાજ સ્થિતિ પણ આપે છે સાંભળોરાજ Thank you.
મારી પર વિશ્વાસ નથી તો કનિયે તમને વચન આપે પણ સાંભળો ઉતરાજ
નીતિ આ સદા ચલી આવે પ્રાણ જાય પણ આ કન્યાનું વચન ના દેવી રહ્યા આ તમારે જે જોઈ તે ભગી લો ધ્રાજ અરે હા પ્રભુ હા ધ્રાજ આજ મારે મારી રાસ લીલા જોવી છે પ્રભુ અરે ધ્રાજ તમે મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાવ હમણાં જ મારા ગૌરને બોલાવી તમને રાસ લીલાના દર્શન કરાવું છું અરે અરે રાજા અજમલે પણ વચન આપી દીધા રાધા રાણીને પણ વચન આપી દીધા મારા થી મોટાભાઈ હળધારી હળધાર ને આવાની જાણ પણ નથી તો લાવ લાવ કોઈ પણ ખૂબ કપટ કર્યું તેમને વચને બાંધું અને પોકરણ ગટની અંદર ઉતા ધારણ માટે ને મજબૂર બનાવું આજ કનૈયો હે બોલાવે હળધારીયા Yeah.
માટે પાડા બાંધ્યા છે ઉઠીને કેવી ઢાળ વહી જાય છે એને કોઈ ભગત ન કહેવાય કનૈયા એ તો તારા ભાઈનો દુશ્મન છે કનૈયા ના વીરા એ મારો લાડીલો ને પ્રેમલો ભગત છે મારો પણ ભગત છે તમારો પણ ભગત કે છે એટલે ભગત કહો વીરા અરે નહીં કનૈયા પછી કહું છું ભગત મને સોંપી દે રાણો મને હારો નહીં આવે કનૈયા નહીં વીરા એને સોંપવાની વાત તો ક્યારે ના આવે એટલે મારો લાડીલો ને પ્રેમલો ભગત છે મારો ભગત એ તમારો પણ ભગત કે એને ભગત કહો વીરા અરે નહીં કનૈયા તને પણ ખબર છે હળિયાના હળમાં કેટલી તાકાત છે હા વીરા તો આ તમારો હળની તાકાત દર્શાવો વીરા હાલો Yeah.
આજે મોરલી વગાડ મારા મન કટિયા મને ખરેખર વચન જીત આપતા ને ભાઈ તો મારે તમારા જમણા હાથના વચન ની જરૂર છે. ભાઈ ભાઈ માં વાત હોય વચન આપી દેવાના ન હોય કનૈયા. હું પણ જાણું છું કે ભાઈ ભાઈ માં વાત હોય વચન ક્યારે ન હોય. અરે વીરા વાત ની જરૂર પડે ને વીરા ત્યારે વાત પણ કરવી જોઈએ અને વચન ની જરૂર પડે ને વીરા ત્યારે વચન પણ આપવા જોઈએ. તમારા વચન ની જરૂર છે વીરા તમારા વચન આપો મને. આજે વચન તો આપું પણ મારું જેવું હોય એવું માગી જાય કનૈયા. હા વીરા વચન આપતા વિચાર કરજો કે રઘુકુળ રીત સદા ચાલી જાય પ્રાણ જાય પણ કનૈયા નું વચન. ખોટે આપણે જે પણ કીધું તું વીરા વચન આપતા વિચાર કરજો રઘુકુળ રીત સદા ચાલી જાય પ્રાણ જાય પણ વચન ના જાય તો ગણ કેમ મિત્યા ગયા. ભલે કનૈયા આજ વચન દીધું છે એટલા માટે લાચાર છું. ચાલ કનૈયા આજ બોમણા કે તરો હોતા તને કરી ચાલ વીરા. You're the one.
Thank you.
આપણે સાલી સાલી પોકરણના પાસે ભોગ્યા છે તમે પોકરણની અંદર ઓતા તાર કરો આપણે જો ગાડી લઈને ગરવેલા ભગત મળે તમારી પાછળ પાછળ જ આવું છું ભલે કનૈયા પણ જલ્દી આવજો હો બેટા આવી જા હે છોડી રે દીધી રે કને છોડી રે દીધી આજે સોનાની દ્વારકા છોડી રે દીધી પાઠડીયા બકરાને હાલી નીકળો છો
તો સાહેબ પાઠણિયા બગરા સારી પાંચ ના ભગવાન ના લઈ એ પાઠણિયા બગરા હારે હરજે ભાઈ મને બટકો રોટલો આપ્યો મારી ભૂખ પણ મટી ગઈ
હવે અર્જે મારે પાણી પીવું છે. હરે ગુજરાતી મહારાજ, હાથ હાથ વરાના દુકાળ છે, અહીંયા પાણી કઈ છે નહીં. મારા બકરા પણ પૈસા છે અને હું પણ પૈસો છું, પાણી કઈ નથી. મારે પાણી પીવાની હર છોડી દો અને તમે તમારા માર્ગે જાઓ, હું મારા રસ્તે જાઉં. ના અર્જે, તમે જોટો બોલો છો. સામે ટેકરી દેખાય, ત્યાંની પાછળ એક તળાવ છે, એની અંદર વેલડો ભરજે, એની અંદર જરૂર પાણી મકર છે. અરે પૂજારી મહારાજ, સામે ટેકરી દેખાય, ઘી તળાવની અંદર, એની પાછળ જે તળાવ છે, તળાવની અંદર મેં હવારે બકરા હાયતા, ત્યાં ભીડ ઉડે છે. માટે તમે પાણી પીવાની હર છોડો, તમે તમારા માર્ગે, હું મારા માર્ગે. ના હજી તમે જઈને તપાસ તો કરજો, જરૂર પણ કરજો. અરે બાવાજી નહીં માન, નક્કી આ બાવાજી નો છઠ્ઠી એવું લાગે છે. અરે પૂજારી મહારાજ, પાણી પીવાની હઠ લઈને બેઠા છે, ચાલ જઈને જોઉં તો ખરો. પાણી લા ભરવા આયો હને ભાગે, પાણી લા ભરવા પાણી ભરી નહી. તમે હજી જૂઠું બોલો છો, તમે જઈને તપાસ તો કરો. નહીં નહીં પૂજારી મહારાજ, જૂઠું નથી બોલતો, હું સાથે વાત કરું છું. પણ તમે કહો છો Thank you.
ये पुजारी महाराज तो मैं जी रहा हां जी रहा हूं ये હતી તળ પણ તમે પણ પીઓ હા બોલે મહારાજ આ તમારા તમારા થકી અમે નિયુક્તિ છે તમારું તો ચાર હતી મારે પાંડ બહુ લાંબો છે એકડું છું હે હું જાઉં છું હવે તો તમે જાવ ને બાપા હરજી તમને પૂછે છે કે તમે કોણ છો તમે કયો નહી અરે જી અમે તો સાચું સત્ય છે એમાં બીજું કોઈ ભેદભાવ છે નહીં પૂજારી મહારાજ મારો આત્મા એવો કહે છે મારો ભગવાન ટુકડો હોય એવું મને લાગે છે કેમ કે કામેના છેડે બટકો રોટલો નીકળ્યો પાછળિયા બકરા મારા બકરા જોવા ગયા તળાવમાં વીડો ગયો ને પાણી થયું તો નથી મારો આત્મા એવો કહે છે મારો ભગવાન ટુકડો હોય માટે મને સત્ય વાત કરો પૂજારી મહારાજ તમે કોણ છો અરે જી પેલા એ કહો તમે ભગત નેના છો હા પૂજારી મહારાજ અમે ભગત તો રણછોડ રાયના છે દ્વારકાધીશ ના ભગત છીએ અમે અરે હાજી તમે દ્વારકાધીશ ની ક્યારે જોયો નહીં 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 બુદ્ધાઈ મહારાજ ભગવાન ને ઘણે જોયા અરે હાજી બે મિનિટ મારે ખડી મારું ભજન કર તને સંસોર માં દર્શન કરાવો એ હાજી બુદ્ધાઈ મહારાજ ભગવાન ના દર્શન કરાવો રે કાય વાંધો નહીં અરે અરે આ બાવલે મને એમ કહે છે હરજી ને હમે ઉભો હોય તો હરજી શું
શું માંગું? અમે ભરત ગોવાળિયા બ્રહ્મ અમને માંગતા શું માંગું? અરે જી તારે જે જોઈએ જી બરોબર છે મહારાજ. પૂજારી મહારાજ પ્રભુ પ્રભુ આ મારી એવી ઈચ્છા છે. શું ઈચ્છા છે? કિહોતમાં કીધું છે કે ભગવાન મળ્યા અને મળશે અને વાર લાગે મારા નાથ. તો મારી ઈચ્છા એવી છે કે જે મારી મારો આત્મા પવિત્ર કર્યો છે મારા નાથ ને મારી ઝૂંપડી પણ પાવન કરો પ્રભુ. મારી ઝૂંપડી પાવન કરો. અરે હજી તારી ઝૂંપડી હું ક્યારે અને કહી આવું છી? હા પ્રભુ હા જી મેં હમણાં કીધું કે ભગવાન મળ્યા અને મળશે અને વાહ લાગશે મારા નાથ. હે આવો તો આજ મે આજ પ્રભુ મારી ઝૂંપડી તરીકે અવતાર ધારણ કરો છો મારા. હા જી તપ સતી નામ
કોઈ પણ વ્યક્તિને બતાવજો તમને જરૂર આવે છે પ્રભુ. હાજી મારો ફોટો છે ને હજી ત્યાં તમારો પણ ફોટો છે પણ તો સત વચન છે હજી. બસ બસ પ્રભુ બસ ક્ષમા કરો મહારાજ. રામદેવજીનો જન્મ થાય છે તો
ترجمة
I'm gonna be a little bit of 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 a
Thank you.
ઠક ઠક